નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને ઈશ્વરભાઈએ વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતો વિશે વાત કરી, એમાં સોલર એનર્જી વિશે ખૂબ સરસ વાત કરી. આ એક ઊર્જા એવી છે કે જેના આપણે ઘરેલું ઉપયોગ પણ કરી શકીએ. સોલર કુકર, સોલર હીટર કે સોલર પેનલ દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય, ખૂબ સરસ વાત કરી. હવે આપણે બીજા જે વૈકલ્પિક સ્ત્રોતોમાં આગળ જઈએ તેની અંદર તમે જોશો કે ઈશ્વરભાઈ બીજો પણ એક ટોપિકમાં તમને વાત કરશે કે જેની અંદર તમે જોશો કે જળ ઉર્જા એટલે કે દરિયાઈ ઉર્જા મારફતે પણ કઈ ઉર્જા મેળવી શકો, એમાં પણ એ તમને વિડીયો દ્વારા સમજ મળશે. હવે આપણે આપણો મુદ્દો છે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓ થર્મલ એનર્જી, એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલી જે કંઈ ઉર્જા છે જેનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ અને એ ઉર્જા દ્વારા પણ આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. તો આપણે દરેકને ખબર છે કે પૃથ્વીનો પોપડો એ ખડકોનો બનેલો છે. જમીનમાં તમે સાર કામ કરો તો તમે જો કે અંદરથી ખડકો નીકળી આવે, એવા કે જે જળકૃત ખડક કે અગ્નિકૃત ખડકની આપણે વાત કરીએ, એમાં અગ્નિકૃત ખડક એટલે કે પૃથ્વીના પોપડામાં ઊંડી આવેલા ગરમ વિસ્તારમાં રચાતા પીગળેલા ખડકો ની ભૂસ્તરીય ફેરફારોને કારણે, આ તમે જોશો કે આ એક ભૂસ્તરીય ફેરફારો થાય અને એને કારણે તમે જોશો કે એમાં ગરમ, તમે જોશો કે ફેરફારને કારણે ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તાર ધીરે ધીરે ગરમ વિસ્તાર તરીકે ઉઠી શકાય. તો એક આપણે લાવા રસની પણ આપણે થોડી વાત સમજીએ કે લાવા કોને કહી શકાય. તો એ પ્રકારની જે પૃથ્વીના પેટાળમાં જે રહેલી ગરમી છે એ પીગળેલા ખડકો તમે જોશો કે ઉપરની તરફ ધકેલાય છે અને ત્યાં તમે જોશો કે એક ચોક્કસ વિસ્તાર બનાવે છે જે ગરમ વિસ્તાર બની જાય છે, જેને આપણે હોટસ્પોટ તરીકે ઓળખીએ. હવે એ હોટસ્પોટ છે, પણ ત્યાંથી તમે જોશો કે જે પાણી છે એ પાણી એના સંપર્કમાં આવે છે અને એને કારણે તમે જો કે પાણી તમે જોશો કે બાષ્પમાં રૂપાંતર પામે છે અને કોઈ વખત તમે જો કે ગરમ પાણીના ઝરા નીકળી આવે છે, કોઈ વખત ફક્ત પાણીની વરાળ નીકળે એવું પણ તમને જોવા મળે. આપણા અહીંયા તમે જોશો કે આપણા જિલ્લામાં ઉનાઈ નજીક તમે જોશો કે ખૂબ એક આ પર્યટન સ્થળ છે અને એને તમે કહી શકો કે રામ સાથે જોડાયેલી એક બાબતને આપણે ઉનાઈ તરીકે ઓળખીએ છીએ. તો એ પણ એક ધાર્મિક બાબત પણ છે. તો એ જગ્યા પણ તમે જો કે ગરમ પાણીના ઝરા તમને મળી આવ્યા છે. તો આ જે ગરમ પાણીના જે ઝરા મળે છે એને તમે જોશો કે પાણી દ્વારા પાઇપ દ્વારા તમે એને બહાર કાઢો અને એની વરાળનો કે જે ઉપયોગ કરી શકાય અને એના દ્વારા તમે જોશો કે ટર્બાઈન, એમાં જે એવી ઉર્જા છે એના દ્વારા તમે ટર્બાઈન ચલાવી શકો અને એ ટર્બાઈન ચલાવવાથી તમે જોશો કે ટર્બાઈન આવે એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યુત જનરેટર સાથે એને જોડવામાં આવે અને એને કારણે તમે વિદ્યુત જનરેટર સાથે જોડવાથી તેમાં આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. કે જે અગાઉની આપણે દરિયાની પણ વાત કરીશું ત્યારે પણ તમે ટર્બાઈન ચલાવવાની વાત આવે કે પવનચક્કીની આપણે વાત કરીએ એમાં પણ ટર્બાઈન ચલાવવામાં કે જળ કે બંધ દ્વારા પાણી મેળવીએ ત્યારે પણ તમે જો ટર્બાઈન ચલાવવાનું, એ પ્રમાણે ટર્બાઈન ચલાવવા માટે આપણી પાસે જુદા જુદા સ્ત્રોત છે એનો આપણે ઉપયોગ કરવાનો. તેમાં ભૂતાપીય ઉર્જા જે છે કે જે પૃથ્વીમાં રહેલી ઉર્જા જે છે એને આપણે બહાર કાઢીને આપણે એને આ રીતે મેળવી શકીએ અને એના દ્વારા ટર્બાઈન ચલાવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. આપણા અહીંયા તમે જો કે આવા થોડા સ્ત્રોત એટલા બધા નથી કે જે આપણે મોટા પાયા પર એનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ, પણ ન્યૂઝીલેન્ડ અને યુએસની અંદર તમે જોશો કે આ પ્રકારના સ્ત્રોતો સારા પ્રમાણમાં આવેલા અને એ લોકો તમે જો કે આ પ્રમાણે ત્યાં પ્લાન્ટ કાર્યાલય છે કહી શકાય. તો આપણે એક ઉર્જાના સ્ત્રોત આપણે વૈકલ્પિક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એમ કહી શકાય. બીજી બાબતની અંદર આપણે આગળ વધીએ તો તમે જોશો કે ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા એટલે કે તમે જો કે જે આપણી પાસે રેડિયો એક્ટિવ તત્વો રહેલા છે જે ભારે ધાતુઓ તરીકે ઓળખવામાં આવે કે જેનો પરમાણુ ક્રમાંક તમે જોશો કે 80થી ઉપર હોય એવા પરમાણુ ક્રમાંક ધરાવતા જેને આપણે રેડિયો એક્ટિવ પદાર્થ તરીકે ઓળખીએ છીએ, જેમાં યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, નેપ્ચ્યુરિયમ, તો એ પ્રકારના જે કંઈ ભારે તત્વો છે એ ભારે તત્વોનો આપણે ઉપયોગ કરવાનો છે એની અંદર. અને તમે જોશો કે ન્યુક્લિયર વિખંડન એટલે કે ફિસર, ન્યુક્લિયર ઉર્જા બે રીતે મેળવી શકાય. જેમ આપણે ન્યુક્લિયર ફિસરની પહેલાં વાત કરીએ તો ફિસર એટલે ટોળું. તો આમાં તમે જોશો કે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા ભારે અણુ છે એના ન્યુક્લિયસને તમે જો કે હલકા ન્યુક્લિયસમાં એને વિભાજિત કરવામાં આવે છે અને એનો ન્યુટ્રોનનો મારો ચલાવવાથી તમે જોશો કે એ બે ભાગમાં વિભાજિત થાય છે. હું એક સામાન્ય આકૃતિ જોઉં છું તમે થોડુંક સમજ માટે. આ ધારો કે યુરેનિયમ 235 છે, બરાબર છે? તો એ યુરેનિયમ 235 છે એને આપણે ફિસન કરીશું તો બે નાના ભાગમાં રૂપાંતર પામે છે. તો એને કારણે તમે જો કે આનું ધારો કે વજન આપણે આશરે લઈએ છીએ સમજ માટે
કે 100 ગ્રામ જેટલું એનું ધારો કે દળ છે પણ એનું જ્યારે ફિશન થાય છે ત્યારે તમે જોશો કે આ બેનો સરવાળો થાય છે 98 ગ્રામ તો તમે જોશો કે 100 ગ્રામ નું 98 ગ્રામ માં એનું ફિશન કરવાથી બે ભાગમાં આ રીતે વિભાજિત થઈ ગયા તો તમે જોશો કે 2 ગ્રામ નો આમે વચ્ચે ડિફર પડે છે જેને આપણે આઇન્સ્ટાઈન સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર કે જે અહીંયા મેં અહીંયા લખેલું છે તો તેના દ્વારા આપણે જેને ગણતરી કરીએ તો જે 2 ગ્રામ નો જે ડિફરન્સ પડે છે એની અંદર 2 ગ્રામ નો જે ડિફરન્સ પડે છે એ ડિફરન્સ તમે જો કે ન્યુક્લિયર ઉર્જા છે એટલે કે ઉર્જા સ્વરૂપે તમે જોશો કે એ બહાર પડે છે એમ કહી શકાય તો આ જે ઘટાડો થયો એને યુરેનિયમના જે દળમાં તો એ ન્યુક્લિયર ઉર્જામાં રૂપાંતર પામી છે એમ કહી શકાય હવે આ પ્રક્રિયા આગળ ચાલતી જ રહી છે આ પ્રક્રિયા એ તમે જો કે ચેઇન રિએક્શન છે શૃંખલા પ્રક્રિયા છે આમાંથી બે ભાગ વિભાજન થયું આનું પાછું વિખંડન થાય બે બનશે આમાંથી બે બને છે અને સાથે ન્યુટ્રોન પણ છૂટા પડે છે અને એનર્જી પણ દરેક તબક્કે આપણને મળતી જાય છે પરંતુ આ પ્રક્રિયાને આપણે નિયંત્રિત કરવાની છે તમે એને નિયંત્રણ નહીં કરશો તો એ બોમ્બ બની છે આટલું યાદ રાખવાનું છે કે એને નિયંત્રણ કરવું પડે પ્રયોગશાળાની અંદર એટલે કે આ પ્રકારની જે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરતા જે સ્થળો છે આપણા દેશની અંદર એ જગ્યાએ એને તમે જો કે ન્યુક્લિયર રિએક્ટર તરીકે ઓળખવામાં આવે એ ન્યુક્લિયર રિએક્ટરમાં એને નિયંત્રિત કરવામાં આવે છે અને એ નિયંત્રિત કરેલી ઉર્જા એ બોમ્બ બનતો નથી અને આ ચોક્કસ એની ગણતરી પ્રમાણે તમે જો કે વિખંડન થતું જાય છે આગળ અને દરેક તબક્કે આપણને ન્યુક્લિયર ઉર્જા મળે છે એ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પાણી ગરમ કરવાનું છે અને પાણી ગરમ કરીને એમાંથી વરાળ બનાવવાની છે અને એ જ વરાળ દ્વારા આપણે જે અગાઉ વાત કરી તે પ્રમાણે ટર્બાઇન ચલાવવાના છે અને ટર્બાઇન ચલાવીને તમે જોશો કે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે આપણા ગુજરાતની અંદર કાકરાપાર તમે કદાચ વ્યારા પાસે કાકરાપાર એક ગામ છે ત્યાં આ KAPP કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ તો એ ખૂબ બહુ ઘણા વખતથી તમે જો કે કાર્યરત છે અને આ રીતે ઉર્જા મળી શકાય એવી રીતે તારાપુરમાં પણ છે રાજસ્થાનમાં પણ છે પંજાબમાં પણ છે તેવા જુદા જુદા રાજ્યની અંદર એવા 5 આપણા અહીંયા આ પ્રકારના સ્થળો આવેલા છે કે જ્યાં રેડિયો એક્ટિવ પદાર્થ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે આ ન્યુક્લિયર ઉર્જા એ તમે જો કે આપણા માટે ઉપયોગી એટલા માટે છે કારણ કે એમાં ખૂબ ઓછા પ્રમાણમાં જો આપણે પદાર્થ લઈએ એટલે રેડિયો એક્ટિવ તત્વો લઈને વિશાળ પ્રમાણમાં આપણને ઉર્જા મળે છે પણ સાથે સાથે આપણને નુકસાન કરતા અથવા તો ખતરારૂપ પણ છે એની પછી વાત કરી તે પહેલાં તમે જુઓ કે આઇન્સ્ટાઈનના સૂત્રની મેં તમને વાત કરી ન્યુક્લિયર રિએક્ટરમાં આ ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને આ એક ખૂબ વ્યવસ્થિત વેલ પ્લાન પ્રક્રિયા છે અને તે કરવાથી જ એ ઉર્જા મળે જો આપણે એમાં તકલીફ પડે તો એ બોમ્બ બની શકે મેં તમને અગાઉ પણ વાત કરી એટલે ખૂબ આ સાચવીને આ પ્રકારની ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ એક ઉદાહરણ છે એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ઉર્જા વધારે મળે છે એમ કહી શકાય તો 10 મિલિયન ઘણી ઉર્જા આપણને એ મળે છે એમ કહી શકાય એનો અર્થ કે એ કાર્બન કોલસાથી આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ એના કરતાં અનેક ઘણી ઉર્જા આપણે એમાંથી ઉત્પન્ન કરી શકાય અને એટલા માટે આજે એ ખૂબ આપણા માટે ઉપયોગી પુરવાર થયો છે પણ સાથે સાવચેતી પણ રાખવાની છે એની પણ મેં તમને વાત કરી છે તો ન્યુક્લિયર પાવર જનરેટરના ખતરા તમે જોશો કે આ રીતે ઉર્જા મેળવવી તો જરૂરી છે કારણ કે દરેક જગ્યાએ બંધ અથવા તો કોલસાથી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકાય એમ નથી કારણ કે કોલસા આપણી પાસે તૂટી જાય એવા સ્ત્રોત છે એટલે આપણે આ ઉર્જાનો ઉપયોગ તો કરવો જ રહ્યો પરંતુ આપણે સાથે સાવચેતી પણ રાખવાની છે પ્રશ્ન કાં આવીને ઉભો રહે છે કે આના ખતરાની આપણે વાત કરીએ તો ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ તો કરીએ પછી જે ન્યુક્લિયર કચરો છે તો એ કચરાને સાચવવા માટે તમે જો કે આપણે આ વિશ્વના કોઈ પણ દેશ પાસે તમે જોશો કે એનો વિકલ્પ નથી અત્યારે આપણે એને એક ધાતુની પેટીની અંદર અને એક બંધ ઓરડાની અંદર જાળી દિવાલમાં આપણે એને સંગ્રહ કરી રાખીએ છીએ પણ અકસ્માતે જો કોઈ વખત એ જો બહાર આવે તો એ સતત પ્રક્રિયા એની અંદર વિખંડન ચાલુ જ રહેતું હોય અને રેડિયેશન પણ ઉત્પન્ન કરતું જ હોય છે તમે જોશો કે કાકરાપર પાસે જે ગામો છે એ ગામો તમે જુઓ કે એને પણ એ ખતરો રહેલો છે કારણ કે વિસ્ફોટ જો થાય તો એ આજુબાજુના ગામોને પણ આખો તબાહી સર્જી દે પણ એને સાચવીને અત્યાર સુધી આપણે ઉપયોગ કરી રહેલા છીએ સાવચેતી તો બહુ મહત્ત્વની છે અને સાવચેત તો છીએ જ પણ કોઈ વખત અકસ્માતને કારણે પણ એ નુકસાનકારક બની શકે રેડિયેશન હું તમને ફક્ત જાણવા પૂરતું વાત કરું છું કે તમને કદાચ ખબર પણ હોય પણ ન પણ ખબર હોય તો એ જાણવાની કે જેમાં જે કામ કરતા કર્મચારી છે એ કર્મચારી જ્યારે ઘર નોકરી પોતાની ડ્યુટી પૂરી થાય અને પછી ઘરે જાય છે ત્યારે તમે જોશો કે એ કપડાં ત્યાં એના ઉતારી નાખે છે બધા ચેન્જ કરી દે છે અને પછી તમે જુઓ કે એ નાહીને એમણે બહાર જવાનું છે કે જે ત્યાં પોતાના શરીર ઉપર તમે જોશો કે કોઈ રેડિયો એક્ટિવ વિકિરણ રહી ન જાય અને ઘરે ગયા બાદ એ ઘરના ફેમિલીથી એને સાવચેત કરી શકાય અથવા તો એને
સાચવી શકાય એટલા માટે આ પ્રકારની એક પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે આપણે એમ કહી શકાય. બીજી એક ઊર્જાની આપણે વાત કરવાની છે ન્યુક્લિયર સંવલન પ્રક્રિયા. આ પ્રક્રિયા આનાથી આખી વિરુદ્ધ પ્રક્રિયા છે. આને તમે જો કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. ફ્યુઝન એટલે જોડાવું, ફિશન એટલે વિખંડન થવું, તૂટવું, આખી વિરુદ્ધ પ્રક્રિયા છે. આ રીતે પણ ઊર્જા આપણને મળે છે. તમે જોશો કે એમાં બે ભારે પાણી જે થઈ શકાય તો એ હાઇડ્રોજન, તમે જોશો કે ડ્યુટેરિયમ જે કહેવામાં આવે તો ડ્યુટેરિયમના બે અણુ ભેગા થઈને એમાંથી બને છે કે હિલિયમનો એક અણુ બને છે અને સાથે એમાંથી એક ન્યુટ્રોન છૂટો પડે છે કે ઊર્જા ઉત્પન્ન કરી શકાય એમ કહી શકાય. તો આ રીતે પણ ઊર્જા ઉત્પન્ન થાય છે. અને તમે જોયું કે આ રીતે ઊર્જા એ આપણા માટે સલામત છે. આ તમે જોયું કે અકસ્માત સરતો નથી અને આ ઊર્જાની ગુણવત્તા પણ આજે વધારે છે એમ કહી શકાય. આ એક થોડી વધારેની માહિતી તમને હું સમજ આપું છું. તમે જોશો કે હાઇડ્રોજન બોમ્બ એ આનું ઉદાહરણ છે, જ્યારે ન્યુક્લિયર બોમ્બ એ તમે જો કે ન્યુક્લિયર ફિશનનું ઉદાહરણ છે. યુરેનિયમ બોમ્બ જે કહેવી શકાય, પ્લુટોનિયમ બોમ્બ જે કહી શકાય તે આનું ઉદાહરણ છે. જ્યારે તમે જોશો કે આ ન્યુક્લિયર સંમેલન પ્રક્રિયા એ આખું એ હાઇડ્રોજન બોમ્બની ઉદાહરણ છે એમ કહી શકાય. તો તમે જોશો કે આ એક ઊર્જા બહુ મહત્ત્વની છે, એના દ્વારા પણ તમે સારી એવી ઊર્જા મેળવી શકાય છે. તમે જો કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, બંને બોમ્બ બનાવવું એ પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરવી એ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે જ કામ થાય છે આપણે એમ કહી શકાય. તો આ રીતે પણ ઊર્જા મળી શકે એ પણ એક તમારે જાણવાની બાબત છે. હવે પછી જે કંઈક ટૉપિક આવશે ત્યારે આપણે થોડીક આગળ વાત કરીશું. અહીં આપણે આપણા ટૉપિકને આજે વિરામ આપીએ છીએ. ઓકે, થેન્ક્સ.